જય શ્રી કૃષ્ણ. હું સનફ્લાવર સ્કૂલ તરફથી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આપણે કે સ્ટાન્ડર્ડ 4માં આગળના જે ઇંગ્લિશ સબ્જેક્ટના વિડીયોઝ છે તેમાં આપણે શું જોયું હતું કે આપણે તેમાં ફર્સ્ટ પોએમ જોઈ હતી, બરાબર. હવે આપણે શું જોવાનું છે, ફોનેટિક્સ. એટલે કે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે આલ્ફાબેટ વિથ ફોનિક સાઉન્ડ. ફોનિક સાઉન્ડ કોને કહેવાય? ઉચ્ચારશાસ્ત્ર. એટલે કે ગુજરાતીમાં ઉચ્ચાર જે છે તેને શું કહેવાય? ફોનિક. હવે જે આલ્ફાબેટ એ બી સી ડી છે તેનું ગુજરાતી ઉચ્ચાર શું થાય એને તેનું ફોનેટિક્સ કહેવાય. જુઓ, આપણે આલ્ફાબેટ એથી સ્ટાર્ટ કરીએ. અહીંયા શું આપેલું છે? કેપિટલ એ છે, આ સ્મોલ એ, અને આ શું છે એનો ઉચ્ચાર એ, એને શું કહેવાય? એનું ફોનિક સાઉન્ડ કહેવાય. જે ગુજરાતી ઉચ્ચાર છે તેને આલ્ફાબેટનો ફોનિક સાઉન્ડ કહેવાય. તેને કેવી રીતે વંચાય? તો કે પહેલાં કેપિટલ, પછી સ્મોલ, અને પછી તેનો ફોનિક સાઉન્ડ એ એ એ એ ફો એન્ટ એ એન ટી. જુઓ તો આ એનો સાઉન્ડ શું થશે? એ. એટલા માટે આપણે શું એને રીડ કરીએ? એન્ટ. પછી શું છે? બી, કેપિટલ બી, સ્મોલ બી, તેનો ઉચ્ચાર શું થાય? બ. બી બી બ. જુઓ અહીંયા બોક્સ આપેલું છે, બી ઓ એક્સ, બી ફો બોક્સ, બી બી બ. પછી આપેલો છે સી, કેપિટલ લેટર, સ્મોલ લેટર, કેપિટલ સી, સ્મોલ સી. સીનો ગુજરાતી ઉચ્ચાર એટલે કે સીનું ફોનિક સાઉન્ડ શું થાય? ક. સી સી ક, સી ફો કેક. જુઓ અહીંયા સીનો ઉચ્ચાર શું થાય છે? ક. એટલા માટે આપણે આને શું રીડ કરીએ? કેક. પછી શું છે? ડી, કેપિટલ ડી, સ્મોલ ડી, અને આ શું છે? ડ. ડીનું ફોનિક સાઉન્ડ શું થાય? ડ. ડી ડી ડ, ડી ફોર ડક. કેપિટલ ઈ, સ્મોલ ઈ, તેનું ફોનિક સાઉન્ડ શું થાય? એ. ઈનું ફોનિક સાઉન્ડ ઈ પણ થાય, એટલે ઈના બે ફોનિક સાઉન્ડ થાય, એ પણ થાય અને ઈ પણ થાય. અહીંયા શું આપેલું છે? જુઓ, ઈ ફો એગ, એગ એ બોલીએ આપણે, તો એનો આમાં ફોનિક સાઉન્ડ એ થયો. બટ આપણે ઈ ફો એલિફન્ટ કહીએ તો એમાં પણ શું થાય? એ. પણ અમુક જગ્યાએ ઈનું ફોનિક સાઉન્ડ છે તે ગુજરાતી ઈ પણ થાય છે, એટલે કે એ પણ થાય અને ઈ પણ થાય. ઈ ઈ એ, ઈ ઈ ઈ, ઈ ફો એગ, અથવા તો ઈ ફો એલિફન્ટ. પછી શું છે? અહીંયા એફ આપેલો છે, કેપિટલ એફ, સ્મોલ એફ, નો ગુજરાતી સાઉન્ડ એટલે કે એનો ફોનિક સાઉન્ડ શું થાય? ગુજરાતી ઉચ્ચાર ફ. એફ એફ ફ, એફ ફો ફિશ. પછી જી, કેપિટલ જી, સ્મોલ જી, તેનો ફોનિક સાઉન્ડ શું થાય? ગ. ગુજરાતીમાં જીનો ફોનિક સાઉન્ડ એટલે કે ગુજરાતીમાં જીનો ઉચ્ચાર શું થાય? ગ. જી ફો ગ, જી જી ગ, જી ફો ગેટ. પછી શું છે? અહીંયા હેન, કેપિટલ એચ, સ્મોલ એચ, ગુજરાતી ઉચ્ચાર શું થાય? હ. એચ એચ હ, એચ ફો હેન. નેક્સ્ટ શું આવે છે? આઈ, આઈ ફો ઇન્કપોટ, કેપિટલ આઈ, સ્મોલ આઈ, ઈનો સાઉન્ડ શું થાય? ઈ. પહેલાં પણ ઈ આવી ગયો, ક્યાં? ઈમાં. જે ઈ આપણો આલ્ફાબેટ ઈ છે તેનો અમુક જગ્યાએ સાઉન્ડ ઈ થાય છે, અને આઈનો પણ શું થાય છે? ઈ. આઈ આઈ ઈ, આઈ ફો ઇન્કપોટ, કેપિટલ જે સ્મોલ છે, ફોનિક સાઉન્ડ જ, જે જે જ, જે ફો ચાર, કેપિટલ કે, સ્મોલ કે, તેનો ફોનિક સાઉન્ડ થાય ક. કેનો સાઉન્ડ એટલે કે કેનો ગુજરાતી અર્થ શું થાય? ક. કે કે ક, કે ફો કી, કી એટલે ચાવી. પછી એલ,
આ સ્મોલ એલ અને તેનો જે ફોનિક સાઉન્ડ છે તે શું થાય? લ, એલ એલ લ. એલ ફોર લોગ, લોગ એટલે શું થાય? લાકડું. પછી એમ, કેપિટલ એમ, સ્મોલ એમ, ફોનિક સાઉન્ડ મ. એમ એમ મ. એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી. નેક્સ્ટ શું છે? એન, કેપિટલ એન, સ્મોલ એન, તેનો ફોનિક સાઉન્ડ ન, એન નો ન. એન એન ન. એન ફોર નેટ, નેટ એટલે કે જાળી. પછી શું છે? ઓ, આ કેપિટલ ઓ, સ્મોલ ઓ, તેનો ગુજરાતી સાઉન્ડ શું થાય? ઓ. ઓ ફોર ઓક્ટોપસ, ઓ ઓ ઓ. ઓ ફોર ઓક્ટોપસ, ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ. પછી શું છે? પી, કેપિટલ પી, આ સ્મોલ પી, તેનો ગુજરાતી અર્થ શું થાય? પ. પી પી પ, પી ફોર પિન. જુઓ, પીનો શું થશે? પ. પછી શું આવે છે? ક્યુ, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ, તેનો ગુજરાતી અર્થ એટલે કે ગુજરાતીમાં ઉચ્ચાર શું થાય? ક્વ, એટલે કે તેનો સાઉન્ડ, ફોનિક સાઉન્ડ શું થશે ક્યુનો? ક્વ, ક્યુ ક્યુ, ક્વ. ક્વિલ, ક્વિલ એટલે શું થાય? પીછું. કેપિટલ આર, સ્મોલ આર. ર, આર આર ર. રેટ, આર ફોર રેટ, રેટ એટલે ઉંદર, અને આરનો ફોનિક સાઉન્ડ શું થશે? ર. પછી શું આવે છે? સ, સોરી, શું આવશે? એસ, કેપિટલ એસ, સ્મોલ એસ, અને તેનો ગુજરાતી અર્થ, ગુજરાતી સાઉન્ડ એટલે કે ફોનિક સાઉન્ડ થશે સ. એસ એસ સ. એસ ફોર સન, સન એટલે સૂર્ય. કેપિટલ ટી, સ્મોલ ટી, ટીનો ફોનિક સાઉન્ડ શું થશે? ટ, ટી ટી ટ. ટી ફોર ટબ, ટબ એટલે ટબ. પછી શું આવે છે? યુ, કેપિટલ યુ, સ્મોલ યુ, અ. યુ યુ અ. યુ ફોર અંકલ, અંકલ એટલે કાકા, મામા, માસા, બધાને શું કહેવાય? અંકલ. પછી કેપિટલ વી, સ્મોલ વી, વીનો ગુજરાતી ફોનિક સાઉન્ડ શું થશે? વ, વી વી વ. વી ફોર વેસ, વેસ એટલે કે કોઈ પણ કુંજો અથવા તો ફૂલદાનીનો જે નીચેનો ભાગ એટલે કે કુંજો કહી શકાય, વાસ એટલે કે કુંજો. પછી ડબલ્યુ, કેપિટલ સ્મોલ, અને તેનો ઉચ્ચાર શું થશે? વ. જુઓ, વીનો શું થાય? વ, પણ ડબલ્યુનો શું થશે? વ. ભાર દેવાનો, બોલતી વખતે જીભ ઉપર આપણે થોડુંક પ્રેશર આપવાનું, એટલા માટે શું થાય? વ, વોચ. જ્યારે વીનો શું થાય? વ, વાઝ, વાઝ, નોર્મલી બોલતા હોય એવી રીતે. જ્યારે ડબલ્યુનું શું થાય? વ, વીનું વ, ડબલ્યુનું વ. ડબલ્યુ ડબલ્યુ વ, વોચ. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે કે ઘડિયાળ. પછી એક્સ, એક્સનું શું થાય? ક્ષ, એક્સ એક્સ ક્ષ. ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. પછી વાય, વાય ય, કેપિટલ વાય, સ્મોલ વાય, તેનો ફોનિક સાઉન્ડ થશે ય. વાય વાય ય. વાય ફોર યો યો, યો યો એક જાતનું રમકડું આવે. વાય વાય ય, યો યો. પછી નેક્સ્ટ છે ઝેડ, કેપિટલ ઝેડ, સ્મોલ ઝેડ, તેનો ફોનિક સાઉન્ડ શું થશે? ઝ, ઝેડ ઝેડ ઝ. ઝેડ ફોર ઝીરો, ઝીરો એટલે શૂન્ય. હવે તમને બધાને સમજાઈ ગયા હશે ફોનિક સાઉન્ડ, તમને આવડે જ છે, આ તમારા રિવિઝન માટે હતું, એટલા માટે તમારે તમારી બુકમાં જોઈને પાછા બધા ફોનિક સાઉન્ડ છે તે યાદ કરી લેવાના છે.